મને એવું સમીરભાઈ આનાથી મોટી હાસ્યાસ્પદ આખા દિવસમાં મેં એક પણ સાંભળી નથી પોતાની જાતને મૂર્ખ કેવી બનાવી એ પોતાની જાતને છેતરવાનું કામ

લુખાવાની પાર્ટી છો તમે અમને શું શીખવા છો તમે ગુંડા લુખાઓ પાર્ટી છો તમારા પ્રદેશ પ્રમુખ એકસો છે અમે પાર્ટી છીએ સામે આવી રહ્યા છે એવા તર્ક મૂકવામાં આવે કે જેથી એ જાણવા મળે કે કોંગ્રેસ કે ભાજપ હોય હાર જીતું વિશ્લેષણ તો કરી રહ્યા છે પરંતુ મહેરબાની કરીને આવા શબ્દો ઉપયોગ કરશો તો સારું રહેશે

તમે શું વિચારો છો તમે શું બોલો છો એનું જ ગુજરાતની જનતા પરિણામ આપે છે એટલે મહેરબાની કરીને તમે ધમકી આપવાનું દાદાગીરી કરવાનું બંધ કરી દો તો સારું છે તમે ધમકી આપવાનું દાદાગીરી કરવાનું બંધ કરી દો એટલું મહત્વ કરો દાદાગીરી નથી કરતા સમીરભાઈ અમને બંધ કરાવો નહીં સમીરભાઈ હું એની વાત પર અચર થી ભરતભાઈ ડાંગર સમીરભાઈ હું એમની વચ્ચે નથી બોલ્યો હું નહીં

અને અમે આગેવાનોએ જે સમર્પિત ભાવથી જે કામ કર્યું છે એને કારણે ગુજરાતની અને ગાંધીનગરની શિક્ષિત સમજૂ જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે અમે કોઈ વાણી વિલાસમાં જવા નથી માગતા કોઈના માટે અપશબ્દોનો ઉપયોગ કરવા નથી માગતા અમે નતમસ્તકે આ જનાદેશને સ્વીકારીએ છીએ અને ગુજરાત અને ગાંધીનગરની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે આપણે જે જનાદેશ અમારા પર આપ્યો છે એને અમે અમારા ચોવીસે ચોવીસ કલાકમાંથી મેક્સિમમ સમય એ જનતાની સેવામાં કરીશું અને જનતાના સેવા પ્રાપ્ત કરીને એમના વિશ્વાસ સંપાદિત કરીશું એ ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે કામ કરીશું જે એકતાલીસ બેઠક પર જીત મેળવી છે તેવો હવે મોંઘા તો નહીં થઈ જાય ને થશે ને એક કોલ પર

બની જેવાનું કામ કરશે અને હું બીજી એક બાબત આપણું સમીરભાઈ ધ્યાન દોરવા માંગુ છું કે આ પેલી ચૂંટણી ગાંધીનગર કોર્પોરેશન એવી હતી કે જેના ફોર્મ ભરાયા હતા એપ્રિલ મહિનામાં અને ચૂંટણી થઈ ઓક્ટોબર મહિનામાં એટલા માટે છ મહિના પછી થયેલી ચૂંટણીમાં પણ ગુજરાત ગાંધીનગરની જનતાએ એ ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપ્યો આશીર્વાદ આપ્યા છે કોંગ્રેસમાંથી ચૂંટાયેલા જે લોકસેવક હતા તે ભાજપમાં જતા હતા અને ભાજપે તોડજોડતી રાજનીતિથી એ ભાજપ સત્તા પર આવ્યું હતું બે હજાર સોળમાં એ બંનેની સરખી બેઠકો પ્રાપ્ત થઈ હતી તો આ જે મૂળભૂત જે મતદારો જે હતા જે કોંગ્રેસ તરફી હતા તે મતદારોએ કેમ આ પ્રકારનો જાકારો આપ્યો હશે આપે કયા કેવા મુદ્દા ઉછાળ્યા હતા કે જનતા સુધી પહોંચાડ્યા હતા તેમ છતાં પણ એ મત પ્રાપ્ત ન કરી શક્યા જો ઈવીએમની બાબત બાજુમાં મૂકીએ હતો સમીરભાઈ સમીરભાઈ ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં છે અને ભરતભાઈ ઓન એર મને દસ કામ બતાવે કે દસ વર્ષમાં એમણે કરેલા દસ કામ મને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બતાવે હું ઈવીએમ પર આરોપ એમને નથી કરતો એટલા માટે કે એમણે છત્રીસ હજાર વૃક્ષોનું નુકેંદન કાઢી નાખ્યું

કે મને ગાંધીનગરની ગાંધીનગર ની જનતા પર વિશ્વાસ છે અને જનતાએ અમારા પર આશીર્વાદ આપ્યો છે જનતા એ અમને સમર્થન આપ્યું છે એ માને કે ના માને ગાંધીનગર ની જનતા માને છે કે ભારતીય જનતા